હવે આ ફ્લેટ બ્રશને મેં ડબલ લોડિંગ કરીશ. દેખીએ, પહેલાં તો ઓરેન્જ અને પછી ગ્રીન, જેમ આપણે રાઉન્ડ બ્રશને કર્યું હતું. હવે આપણે લીફ એક્ઝેક્ટલી જેમ આપણે રાઉન્ડ બ્રશ પકડતા હતા એમ જ આપણે આ ફ્લેટ બ્રશ બી પકડશું અને ટ્રાય કરશું પેઇન્ટ કરવાની લીવ્સ. આ બ્રશને મેં આમ સ્ટ્રેટ રાખેલો છે, પછી પ્રેસ કરી થોડો ટ્વિસ્ટ કરી અને પાછું એને ટ્વિસ્ટ કરીને સ્ટ્રેટ કરેલો છે. પછી ટ્વિસ્ટ, પ્રેસ, પ્રેશર કમ કરી અને પાછું ટ્વિસ્ટ કરવાનું. આપણે ફ્લેટ બ્રશથી પેઇન્ટ કરેલું છે. અચ્છા, હવે મેં એમ બતાવીશ કે આપ ફ્લેટ બ્રશથી કેવી રીતના સિમ્પલ ફ્લાવર્સ પેઇન્ટ કરી શકો છો. પહેલાં તો મેં આ બ્રશના ઉપર સિમ્પલ પિંક કલર અપલોડ કરેલો છે. એક તો આપ આવેલો ફ્લાવર પેઇન્ટ કરી શકો છો, આપને શીખી ચૂક્યા છે. યા તો આપ અંદરથી બી બહાર લાવી શકો છો સ્ટ્રોક્સ, અને સિમ્પલ ડેઝીસ કહેવાય છે. આ છે સ્ટ્રેટ ડાયમેન્શન. હવે આપ કર્વ ડાયમેન્શનના ફ્લાવર્સ કેમ પેઇન્ટ કરી એમ શીખશું. 1, 2, 3, 4th પેટર્ન. હવે જે ઉપરની પેટલ્સ છે એ આપણે કર્વ લઈ જવી છે. તો આમ ને આવાની પેટર્ન આમ. આ ફ્લેટ બ્રશ પર મેં સિમ્પલ કલર અપલોડ કરો છે, લોડ કરો છે. હવે હજીને આ ફ્લેટ બ્રશથી કેવા ફ્લાવર્સ શીખી શકો છો. જે આપ આ વાળો ફ્લાવર શીખાશો સિમ્પલ ડેઝીસ, બસ આ એનો થોડો અપગ્રેડેડ લેવલ છે. હજીને એક ફ્લાવર બનાવીશું. પહેલાં જેમ આપણે સિમ્પલ ડેઝીસ પેઇન્ટ કરીએ છે આ એવી રીતના જ કરવાનું છે, હાફ બનાવવાનું છે. પછી નીચેનું બનાવવાનું છે. હવે આના ફ્લેટ બ્રશના, સેમ ફ્લેટ બ્રશના ઉપર મેં આ બ્રશને મેં વાઇપ નથી કરો, વોશ નથી કરો, બસ ઓરેન્જ કલર જે યુઝ કરેલો એ અને એના ઉપર મેં ગ્રીન કલર લોડ કરેલો છે. હવે આના લીફ સ્કીમ બનાવવાનું એમ બતાવીશ. આ બ્રશને મેં આમ નથી રાખો, બલકે આમ સ્ટ્રેટ આમ પકડેલો છે.
હવે આ બ્રશ પર મેં ગ્રીન કલર લોડ કરેલો છે. હવે મેં આપને બતાવીશ કે આપ આ ફ્લેટ બ્રશથી લીવ્સ હજી એક મેથડથી કેવી રીતના પેઇન્ટ કરી શકો છો. One more. You can see જે લવલી શેડ આવેલો છે.